દર દિવાળીએ આપણે ઘણા બધા નવા નવા નાસ્તા અને મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી આપણા જે ટ્રેડિશનલ નાસ્તા અને સ્વીટ છે ને ના બનાવીએ ને ત્યાં સુધી તો આપણી દિવાળી અધૂરી જ કહેવાય. તો આજે આપણા ગુરુકુળમાં હું તમારી સાથે એવી જ એક પરંપરાગત મીઠાઈ શેર કરવાની છું જે વર્ષોથી આપણા ઘરોમાં દિવાળીમાં બનતી આવે છે, જે છે મગસ. આજે હું તમારી સાથે મગસની રેસીપી એકદમ પરફેક્ટ માપ સાથે શેર કરવાની છું, જેથી તમારો પણ મગસ હંમેશા પરફેક્ટ બનશે. અને હા, મગસ મને તો બહુ ભાવે છે, તમને ભાવે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી ફ્રેન્ડ્સ, હું અપેક્ષાબા ચૌહાણ તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં. મગસ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક વાટકી જેટલું રૂમ ટેમ્પરેચર પર હોય ને એવું ઘી લીધું છે. કોઈ પણ આપણે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એ જ વાટકીથી માપીને તમે બધી વસ્તુ લેશો ને તો તમારો મગસ હંમેશા પરફેક્ટ બનશે. અને જો તમે ગ્રામમાં માપતા હોય તો તમારે 200 ગ્રામ અહીંયા મેં ઘી લીધું છે, તો 200 ગ્રામ ઘી સામે આપણે 200 ગ્રામ જેટલો લોટ અને 200 ગ્રામ જેટલી ખાંડ જશે. જો અહીં આપણે ઘીને થોડું ગરમ થાય ને એટલે આપણે એમાં ચણાનો કરકરો લોટ નાખી દઈશું. અહીંયા જે વાટકીથી માપીને મેં ઘી લીધું હતું ને એ જ વાટકીથી માપીને મેં 2 વાટકી ભરીને ચણાનો કરકરો લોટ લીધો છે. આપણે હવે આને એકદમ ધીમા ગેસ એમાંથી સરસ સુગંધ આવવા માંડે. અને મારા નાની હંમેશા કહેતા કે મગસને આપણે એ સોના જેવો કલર એટલે કે સોનેરી કલરનો થાય ને એટલો આપણે લોટ શેકવાનો હોય છે એમાં. તો આપણે એનો સોનેરી કલર આવે ને ત્યાં સુધી એને શેકી લેશું. ઘણા લોકો અહીંયા લોટને ધાબો પણ આપતા હોય છે, પણ હું હંમેશા આ જ રીતે મગસ બનાવું છું એટલે તમારી સાથે મેં આ જ રીત શેર કરી છે. જો તમે કોઈ પણ મીઠાઈ બનાવતા અને વજનથી માપીને બનાવો ને તો એ વધારે પરફેક્ટ બનતી હોય છે. એટલે જો તમારી પાસે પેલો જે નાનો વજન કાંટો આવે છે એ ઘરે હોય તો વજનથી માપીને બધું એક સરખું લેવાનું. એટલે કે અહીંયા મેં 200 ગ્રામ ઘી લીધું છે તો એની સામે 200 ગ્રામ લોટ અને 200 ગ્રામ આપણે ખાંડ લેવાની, તો મગસ વધારે પરફેક્ટ રીતે બનશે. જો હું એને સતત શેકી રહી છું, જો 10-1 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને ઉપર ઘી તરવા માંડ્યું છે. બસ આ રીતનો સોનેરી કલર આવે એટલે કે લગભગ આ 75% જેટલો શેકાઈ ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે એમાં 1 ચમચી ભરીને દૂધ નાખીશું. દૂધ નાખીશું ને એટલે આપણો લોટ એકદમ ફૂલવા માંડશે અને એમાં દાણા પડવાનું ચાલુ થઈ જશે. હવે આપણે આ જે દૂધ નાખ્યું એ થોડું બળે ને ત્યાં સુધી એને લગભગ 2 મિનિટ જેવું શેકીશું. જો લગભગ 1-2 મિનિટ જેવું થયું છે, હવે આપણે આમાં પાછું 1 ચમચી જેટલું દૂધ નાખવાનું છે. આ રીતે હું 2 વાટકી લોટ સામે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરી રહી છું, પણ એકસાથે દૂધ નહીં એડ કરવાનું. આ રીતે 1-1 ચમચી કરીને આ રીતે શેકવાનું. આપણે એકસાથે આપણે એડ કરી દઈશું ને તો એનું શીરા જેવું ટેક્સચર આવી જશે. અને હંમેશા જ્યારે આપણે દૂધ એડ કરવાનું હોય ને તો એ સ્ટેજ ઉપર એડ કરવાનું જ્યારે 75% જેટલો લોટ શેકાઈ ગયો, એટલે તમને એવું લાગે કે હવે થોડી વારમાં લોટ શેકાઈ જ જવાનો છે, ત્યારે એમાં દૂધ નાખી દેવાનું. એટલે પછી આપણે એને શેકશું ને ત્યાં સુધીમાં એ દૂધનો ભાગ એમાંથી બળી જશે, એટલે આપણો મગસ જલ્દી ખરાબ નહીં થઈ જાય. ઘણીવાર આપણે કેવું કરતા હોઈએ છીએ કે લોટ શેકાઈ જાય ને પછી આપણે એમાં દૂધ એડ કરતા હોઈએ છીએ, ને પછી આપણે કલર વધારે ડાર્ક ના થઈ જાય એટલે જલ્દીથી ગેસ બંધ કરી દઈએ છીએ અને એમાં દૂધનો ભાગ રહી જાય છે ને, એટલે એ મગસ પછી વધારે દિવસ સુધી સારો નથી રહેતો, ખરાબ થઈ જતો હોય છે. એટલે આ રીતે લોટ 75% જેટલો શેકાય ત્યારે જ એમાં દૂધ નાખી થોડી વાર શેકીશું ને એટલે દૂધ બધું જ બળી જશે ને આપણે આ મગસને લગભગ 1-1.5 મહિના સુધી સ્ટોર કરી શકીશું. જો અહીંયા દૂધ નાખ્યા પછી મેં એને 7-1 મિનિટ જેટલું શેક્યો છે અને આ રીતનો કલર આવી ગયો છે. બસ આ રીતનો કલર આવે ને એટલો આપણે લોટને શેકવાનો છે. મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલી ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને આપણે આને આ રીતે ગરમ પેનમાં છોડી નહીં દઈએ. ગેસ બંધ છે છતાં પણ આપણે એને પેનમાં 1-2 મિનિટ જેટલું હલાવીશું જેથી નીચેનો જે લોટ હોય ને એ વધારે લાલ ના થઈ જાય. હવે આપણે આને લગભગ 1-1.5 કલાક જેવું એકદમ ઠંડુ થઈ જવા દેવાનો છે. જો અહીંયા 1-1.5 કલાક પછી આપણો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે અને મેં એને આ રીતે બાઉલમાં નીકાળી લીધો છે. હવે આપણે એમાં જે વાટકીથી આપણે બધું મેઝરમેન્ટ લીધું હતું ને એ જ વાટકીથી માપીને 1 વાટકી જેટલી દળેલી ખાંડ નાખવાની છે. દળેલી ખાંડ અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે થોડી વધારે ઓછી કરી શકો છો. આ રીતે આપણે દળેલી ખાંડ નાખશું ને એટલે બધું મિશ્રણ એકદમ તમને ડ્રાય લાગશે, પણ ધીમે ધીમે મિક્સ કરીશું ને એટલે સરસ મિક્સ થઈ જશે. આ રીતે આપણે ખાંડ નાખી અને છોડી નહીં દેવાનું. 4-5 મિનિટ જેવું આપણે એને મિક્સ કરીશું જેથી બધા જ મિશ્રણમાં ખાંડ એકદમ સરસ રીતે ભળી જાય.
જો આપણે ગરમ ગરમ લોટમાં જ ખાંડ એડ કરી દઈએ ને તો ખાંડનું પાણી વળી જતું હોય છે, એટલે આ રીતે લોટ એકાદ કલાક જેટલો ઠંડો થાય પછી જ આપણે એમાં ખાંડ નાખવાની હોય છે. જો અહીંયા લોટ સાથે ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, હવે મેં આ રીતે ગ્રીસ કરેલી એક ટ્રે લઈ લીધી છે, એની અંદર હું આને પાથરી દઈશ. જ્યારે મગસ તમે બહારથી લાવો ને તો તમે જોયું હશે કે મગસ ઉપર એક પાતળું ઘીનું લેયર હોય છે. એ લેયર લાવવા માટે આપણે એક ટ્રીક વાપરીશું. આ રીતે મગસ પાથરી અને પછી એને આ રીતે થોડું પછાડવાનું છે વાસણને, એટલે બધું જ ઘી ઉપર આવી જશે. હવે ઉપરથી આપણે થોડી ચારોળી નાખી અને સજાવી લઈશું, કારણ કે ચારોળી વગર તો મગસ અધૂરો જ છે. ઉપરથી હું થોડી બદામની કતરણ નાખી દઈશ. અને થોડી પિસ્તાની કતરણ પણ નાખી દઈશ. હવે આપણે આ રીતે ચમચાથી એને સહેજ દબાવી દઈશું, એટલે સરસ મગસ સાથે ચોટી જશે. બસ હવે આ રીતે કરી આપણે એને લગભગ 3-4 કલાક જેટલું ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે એને કટ કરીશું. જો અહીંયા 3-4 કલાક જેવું થયું છે અને આપણો મગસ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. તમે એને ચોરસ કે ડાયમંડ શેપમાં તમને ગમે ને એ શેપમાં એના ચોસલા કરી શકો છો. અત્યારે હું ચોરસ શેપમાં એના ચોસલા કરી રહી છું. જો એક ટુકડો તમને નીકળીને પણ બતાવો, આ રીતે એક ટુકડો નીકળી જશે ને પછી બીજા બધા ટુકડા આસાનીથી નીકળી જશે. જે બને છે ને એકદમ પરફેક્ટ. એક તોડીને પણ બતાવું તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. તો આ દિવાળીમાં આ રીતે મગસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો બન્યો છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.